હવે વાત કરીશું ધોરાજીની. તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપીને સરકાર પર કુપોષણને લઈને આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં કુપોષણ બાળકોની વધતી સંખ્યાને લઈને લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યું છે. વસોયાએ કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યાને લઈને સરકારને જવાબદાર ગણાવી છે. મોટી અને ખોટી વાતો કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય વિશે પણ બેદરકારી સેવી રહી છે. ગુજરાતની અંદર કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે કરોડો રૂપિયાનું ઇંધાણ કરીને પણ કુપોષિતોની સંખ્યા ઘટતી નથી, વધી રહી છે. ગુજરાત સરકારે વિધાનસભાની અંદર જે આંકડાઓ આપ્યા છે એ મુજબ 2022-23 ની અંદર 1,25,000 કુપોષિત બાળકો હતા. 2023 માં એ સંખ્યા 4 ગણી વધી અને 5,70,000 જેવી થઈ જાય છે. અને છતાંય આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. સરકારે ગુજરાતની જનતાના, ગુજરાતની ભાવિ પેઢીના આરોગ્યને ધ્યાનમાં રાખી આ કુપોષિત બાળકો માટે કોઈ યોજનાઓ બનાવવી જોઈએ, જેથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટે અને ગુજરાતનું યુવાધન મજબૂત અને સક્ષમ બને.